આજે આપણે ધોરણ 6માં સંખ્યા સાથે રમત જે ચેપ્ટર ચાલી રહ્યું છે એમાં નવો ટોપિક ભણવાનો છે અવિભાજ્ય અને વિભાજ્ય। સૌથી પહેલા તો બે વસ્તુને આપણે સમજવી પડે કે અવિભાજ્ય સંખ્યા એટલે શું અને વિભાજ્ય સંખ્યા એટલે શું। બહુ જ સરળ નિયમ છે। આપણે જ્યારે અગાઉના લેક્ચરમાં અવયવ પાડ્યા હતા ત્યારે આપણે થોડી ઘણી ચર્ચા કરી હતી, હવે અહીંયા એની સ્પેશિયલ ચર્ચા કરવાની છે। વિભાજ્ય, વિ એટલે કે જેના ભાગ થઈ શકતા હોય। ધારો કે આપણે સંખ્યા લઈ 20, 20 ને તમે જુદા જુદા ભાગમાં ડિવાઈડ કરી શકો। 10 2 20, કોઈ કેમ કે મારે 5 4 20 કરવા છે, કરી શકાય બરાબર। તો જે સંખ્યાના એક કરતા ઝાઝા ભાગ પડતા હોય, એક જ સંખ્યા હોય એના ઝાઝા બધા ભાગમાં તમે વિભાજન કરી શકતા હોય, ડિવાઈડ કરી શકતા હોય, તો એવી સંખ્યા કહેવાય વિભાજ્ય સંખ્યા। અને એનો વિરુદ્ધાર્થી અવિભાજ્ય, તો એનાથી ઊંધું સિમ્પલ શું, તો કે જે સંખ્યાના ભાગ ન પડે, જેમ કે 17 નો કોઈ ભાગ ન પડે એક સિવાય, કયો, તો કે 17 1 17, બસ 17 1 17 સિવાય એનો એક પણ ભાગ પડી શકતો નથી, માટે આવી સંખ્યાને કહેવાય અવિભાજ્ય સંખ્યા। જેનો માત્ર એક જ અવયવ પડે અને ઈ કોણ, તો કે 1 પોતે અને 1, સંખ્યા પોતે અને 1 જેના આવા બે અવયવ પડતા હોય એને કહેવાય અવિભાજ્ય સંખ્યા। બીજો એનો એક કઈ ભાગ જ ન પડે, તમે વિચારો એક પણ ઘડિયામાં વચમાં 17 નહીં આવે બરાબર। જે સંખ્યા ઘડિયામાં કોઈ જગ્યાએ વચ્ચે નથી આવતી ને, એ બધી સંખ્યાઓ કેવી કહેવાય, અવિભાજ્ય સંખ્યા। અને જે સંખ્યા કોઈકને કોઈક ઘડિયાની અંદર આપણને જોવા મળે, મતલબ એનો ભાગ પડે, જે ઘડિયામાં આવી ગયો એનો ભાગ પડી ગયો, તો એ બધી સંખ્યાને કહેવાય વિભાજ્ય સંખ્યા। બસ સાવ એટલે સાવ સરળ નિયમ છે, જેના ઝાઝા ભાગ પડે એ વિભાજ્ય, જેનો એક જ ભાગ પડે અને એ કોની હારે, માત્ર એક સાથે, એને કહેવાય અવિભાજ્ય। હવે પ્રશ્ન થાય એક સાથે જ શું કામ પડે, તો કે એકને વિભાજ્ય નો કહેવાય ને અવિભાજ્ય નો કહેવાય। પહેલી વસ્તુ તો આ સમજો, આ એક છે ને એ વિભાજ્ય નથી ને અવિભાજ્ય નથી, એ અવિભાજ્ય કે વિભાજ્યમાં કાઉન્ટિંગમાં આવતો નથી। એક શું કામ, તો કે એક છે ને એ ગુણાકાર અને ભાગાકારનો તટસ્થ ઘટક છે। હવે આપણો પ્રશ્ન થાય તટસ્થ ઘટક એટલે શું, તો કે એવો ઘટક કે જેનો તમે એક સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો તમને એ જ સંખ્યા મળે। તમે ગુણાકાર કરો એટલે સંખ્યાને બદલાવે નહીં। ધારો કે તમે 17 નો ગુણાકાર 2 વડે કરો તો 17 2 34 થઈ ગયા, સંખ્યાને બદલાઈ નહીં, 17 માંથી શું કરી દીધા 34। પણ 17 નો ગુણાકાર 1 સાથે કરો, 17 1 17। 20 છે, 20 નો ગુણાકાર 5 સાથે કરો, 20 5 100 કરી દીધા, પણ 1 સાથે કરો, 20 1 20 જ રહ્યા। તો એવો ઘટક જે મૂળ સંખ્યાને મૂળ જ રાખે, ગુણાકાર કરો તો એની જ સંખ્યા આપણને પાછી આપે, એને કહેવાય તટસ્થ ઘટક। રેડી, તો એક તટસ્થ છે માટે એ બધાની અવયવમાં હોય જ, એટલે એક તો બધા સાથે હોય જ, પણ એના સિવાય જો કોઈ અવયવ પડે તો આપણે એને શું કહેશું, વિભાજ્ય સંખ્યા। રેડી, તો ચાલો હવે આપણે દાખલાઓ જોવા માંડીએ સ્વાધ્યાય 3.2 ના। આપણે ક્રમમાં લઈ રહ્યા છીએ, શરૂઆતના ક્વેશ્ચનો એવા છે કે વિભાજ્ય સંખ્યા કઈ, અવિભાજ્ય સંખ્યા કઈ, પછી અમુક ક્વેશ્ચન ખરા ખોટા છે, તો એ બધી વસ્તુ જે અત્યારે મેં સમજાવી ને એના ઉપરથી સોલ્વ થઈ જશે। એટલે આપણે અત્યારે જે મહત્વના દાખલાઓ છે ને એ જોઈ રહ્યા છીએ, જે ખરા ખોટા ને એવા દાખલા છે એ તો તમે જરા ઘરે હોમવર્કમાં પણ કરી શકશો, એટલે એ તમારું હોમવર્ક થઈ જશે બરાબર। તો સૌથી પહેલા આપણને પહેલો દાખલો આપણને એવો પૂછે કે ભાઈ 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યા શોધો। 1 થી 100 સુધીમાં કેટલી સંખ્યા આવી જાય જેનો ખાલી એક જ અવયવ પડે, તો આપણે પહેલા એનું લિસ્ટ બનાવવું પડશે। તો ચાલો સૌથી પહેલા અહીંયા ધ્યાન આપજો, 2 3, જો હું જે સંખ્યા બોલું ને એનો મનમાં તમારે ભાગ વિચારવાનો કે આનો કોઈ ભાગ પડે છે કે નહીં। જો પડતો હોય તો તમારે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનો કે સાહેબ આ જે સંખ્યા છે ને એનો આવો ભાગ પડી રહ્યો છે, એક સિવાયનો ભાગ આપવાનો બરાબર। ચાલો પછી 5, પછી તો કે 7, પછી જો 8 નો આવે, 9 નો આવે, 10 નો આવે, પછી 11 આવે, પછી 12 નો આવે પણ 13 આવે,
પછી 14 નો આવે, 15 નો આવે, 16 નો આવે. જો હું જે સંખ્યા બોલું ને એનો એને તમારે એકાદા ઘડિયામાં વિચારવાની, બરાબર. તો 17 તો કે આવે, 17 ના એકે ભાગ પડતા નથી. પછી 18, જો 9 2 18. હવે આવી રીતે તમારે વચ્ચે સંખ્યાઓના ભાગ વિચારવાના, બરાબર. 19 તો કે એના ભાગ નો પડે. પછી 20 યાદ કરો, 21 યાદ કરો, 22, 23, જો 23 ના અવયવ નો પડે. પછી 24, 25, 26, 27, 28, 29. આ બેની વચ્ચે હું જેટલી સંખ્યા બોલો એના તમારે ઘડિયા મગજમાં બોલવાના થાય, બરાબર. અથવા તો તમે કમેન્ટ પણ કરી શકો છો કે ભાઈ 27 છે તો મેં એને શું કામ વિભાજ્ય કીધા. તમારે મને કમેન્ટમાં કહેવાનું કે 27 ના ભાગ આવવા પડે, એ તમારે ગોતીને મને કમેન્ટ કરવાની, બરાબર. એટલે મને લાગે કે ભાઈ તમે લોકો વિડીયો જોવો છો અને વાતને સમજો પણ છો, બરાબર. ચાલો એનાથી આગળ લિસ્ટ આપણે આગળ ચાલુ રાખીએ. 29 પહોંચી ગયા, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41. જો હું જે વચ્ચે બોલું છું એના ઘડિયામાં તમારે ક્યાંક ગોતવાનો પ્રયત્ન કરવાનો, બરાબર. અથવા તો ચલો ઘડિયામાં ન મળે ને તો આપણે અગાઉ ચાવીઓ આપી હતી, તમે ચાવીનો પણ ઉપયોગ કરી શકો છો. જેમ કે આપણે 39 છે, હું 39 નથી બોલ્યો જો, બરાબર. 39 મેં અહીંયા લખ્યા નથી, શું કામ, તો કે આમાં તમે જો 3ની ચાવી લગાવો, 9 ને 3 12, સરવાળો કેટલો થયો 12. તો 12 3 ના ઘડિયામાં આવે, 3 4 12 આવે, મતલબ આ સંખ્યા વિભાજ્ય છે, 13 3 39 થઈ જાય, બરાબર. તો આવી રીતે તમારે ચાવીનો પણ ઉપયોગ થઈ જશે. અહીંયા તમારો ચાવીવાળો લેક્ચર બહુ કામ આવવાનો છે, બરાબર. ચાલો 41, પછી 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, પછી 54, 55, 56, 57, 58, 59. જો મેં 57 નથી લીધા, આપણે એમ થાય સાહેબ આના અવયવ પડે, કરો સરવાળો, 7 ને 5 12, જો 3ની ચાવી કામ લાગે, બરાબર. એટલે આવી રીતે ચાવી તમારે સાથે સાથે યાદ રાખવાની, ઓકે. પછી 60 62 64 65 66 67 68 69 70 71. પછી 72 73, પછી 74 75 76 77 78 79 80, 80 81 82 83, પછી 84 85 86 87. આવશે કે નહીં આવે જો, કઈ ચાવી લગાડવી પડે, 3ની ચાવી. 7 2 14 ને 1 15, 3ના ઘડિયામાં 15 આવે છે. એટલે ભૂલથી ને પણ આવી સંખ્યાને લખી નહીં નાખવાની, એટલે લેક્ચરો બધા જોજો, બરાબર. પછી 88 પછી 88 પછી 89 લખવા પડે, એક ઘડિયામાં નું આવે. પછી 90 91 92 93 94 95 96 97 98 99 100. તો ટોટલ કેટલી સંખ્યા થઈ આપણે ગણી, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ને 25. તો ટોટલ 25 સંખ્યાઓ 1 થી 100 ની અંદર અવિભાજ્ય છે, બાકીની બધી વિભાજ્ય છે. રેડી, ચાલો. હવે મેં તમને જે કીધું છે એ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, એટલે મને ખબર પડે કે તમે લેક્ચર જોઈ રહ્યા છો. હવે એવું કીધું છે કે સમાન અંકોની જોડી બનાવો, એટલે કે બે સમાન અંકો હોય એવી કે જોડી બને છે, આપણે ચેક કરીએ. તો જો
આ 13 અને 31 બઈના 13 અને 31 પછી એવી રીતે 17 અને જો અહીંયા 71 છે 17 અને 71 પછી 19 તો એની સામે 91 નથી 23 તો 32 નથી 29 તો 92 નથી 37 તો 73 આ રહ્યા જો બે બાજુ બાજુમાં છે 37 અને 73 પછી 41 તો 14 નથી 43 34 નથી 74 નથી 35 નથી 95 નથી 16 નથી 76 નથી 97 આ રહ્યા જો 7997 બરાબર પછી 38 નથી 98 નથી તો ચાર જોડી એવી બને છે કે જેમાં સમાન અંક આવતા હોય 1 2 3 અને 4 પછી જો બીજો દાખલો 20 થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા લખો ચાલો તો લખી દઈએ હવે પેલા આપણે અવિભાજ્ય લખીએ 20 થી નાના અવિભાજ્ય એક તો ક્યાંય લેવાનો જ નથી એટલે 2 3 5 7 પછી 11 13 પછી જો 14 નો આવે 15 નો આવે 16 નો આવે 17 18 નો આવે અને 19 પછી 20 તો આવે નહીં અને બીજી એની વિભાજ્ય સંખ્યા તો એક તો આમાંય નહીં આવે તો હવે વધી ગઈ ટી બધી વિભાજ્ય જો 1 પછી 2 3 4 5 તો 6 પછી 7 તો 8 9 10 પછી 11 પછી 12 તો 13 આવી ગયા પછી 14 15 16 17 આવી ગયા પછી 18 19 આવી ગયા તો 20 બરાબર સોરી 20 થી નાની કીધી છે તો 20 એમાં નહીં લેવાના તો 18 સુધીની સંખ્યાઓ આવી ગઈ પછી ત્રીજો 1 થી 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય હવે 1 થી 10 માં સૌથી મોટા કોણ છે 7 તો સૌથી મોટી સંખ્યા થશે 7 રેડી તો હવે 3.2 ના બીજા દાખલાઓ લઈ લઈએ એના પછી ચોથો દાખલો જુઓ અવિભાજ્યના સરવાળા તરીકે દર્શાવો આ સંખ્યાને કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે બતાવવાની તો જો 44 છે એની આજુબાજુની કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યા આપણું લિસ્ટ તમારી સામે હોવું જોઈએ તો જો 41 વત્તા તમે 3 કરો તો થઈ ગયા 44 બંને અવિભાજ્ય હવે આમાં તમારે તમારી રીતે જે અવિભાજ્ય સંખ્યા મૂકવી એની મૂકી શકો છો બરાબર તમને જે યાદ આવે એનો સરવાળો ટૂંકમાં 44 થવો જોઈએ બરાબર પછી અહીંયા જુઓ 36 તો આપણી પાસે એક તો છે 17 ને 17 34 34 ને 2 36 તો આપણે એવી રીતે લખી શકીએ તો 17 ને 19 જો 17 અને 19 17 વત્તા 19 9 ને 7 16 16 નો 6 વધી 1 ને 2 3 થઈ ગઈ બે સંખ્યા હવે 24 હવે તમારે વિચારવાનું કે 24 ની આજુબાજુમાં અવિભાજ્ય સંખ્યા કઈ છે તો જો 21 અવિભાજ્ય નથી 23 છે 23 ને 1 24 પણ યાદ કરો 1 તો અવિભાજ્ય નથી ને વિભાજ્ય નથી એટલે એવો મેળ કરવાનો નથી તો એની આજુબાજુમાં 17 છે તો 17 છે પછી 17 માં 18 19 20 21 22 23 અને 24 જો 7 આવ્યા તો 17 ને 7 24 લખી શકાય થઈ ગઈ બંને અવિભાજ્ય આવી રીતે તમારે મગજમાં ને મગજમાં મેળ બનાવવાનું છે સંખ્યાઓની ગોઠવણી કરવાની એટલે તો ચેપ્ટરનું નામ છે સંખ્યા સાથે રમત આમાં તમારે રમત જ કરવાની છે એવી રીતે મગજમાં વિચારીને સંખ્યાઓ બહાર કાઢવાની છે બરાબર પછી જો 18 છે તો પેલા આપણે તો 17 લઈ તો 17 ને 1 18 એટલે 17 નો ચાલે પછી 17 થી આગળ તમે જુઓ તો 13 પછી 14 15 16 17 18 થઈ ગયો મેળ 5 અવિભાજ્ય અને 13 પણ અવિભાજ્ય એટલે 13 ને 5 18 થઈ જાય સિમ્પલ બસ આવી રીતે તમારે ગોઠવીને આગળ ચાલવાનું છે પછી અવિભાજ્ય સંખ્યાની 3 જોડી આપો જેનો તફાવત 2 થાય હવે કોઈ પણ 3 જોડી એવી અવિભાજ્યની આપવાની જેની બાદબાકી કરો તો જવાબ આવવો જોઈએ 2 તો પહેલી જ આપણે આપી શકીએ 13 માંથી 11 જાય તો 2 રેડી પછી તો કે 19 અને 17 જો 19 માઇનસ 17 કરો એટલે 2 પછી તો કે 5 અને 3 આપણી સૌથી નજીકની સંખ્યા 5 માંથી 3 જાય તો 2 આવી રીતે તમને જે યાદ આવે એ તમે આપી શકો છો બરાબર પછી
ત્રણ અવિભાજ્યના સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. એટલે કે અહીંયા આપણે બબે દર્શાવ્યા હતા, હવે અહીંયા ત્રણ સંખ્યા એવી ગોતવાની, અને એ ત્રણેયનો સરવાળો પાછો થવો જોઈએ 21. તો જો 21 ની નજીક કોણ છે, તો કે 17. પછી 17 માં 18, 19, 20 ને 21, તો 17 માં 4 ઉમેરીએ, બરાબર 17 2 2 થઈ ગઈ ત્રણ સંખ્યા. તો એમ પણ તમે કરી શકો, 17 2 2 બરાબર. હવે કોક એમ કહે કે ભાઈ 17 2 2 નથી કરવું, એનાથી આગળ તો 13. ચલો આપણે જો 13 જોઈએ, અહીંયા આપણે સાઈડમાં હતાવીએ, 13 13 ને 14 15 16 17 18 19 20 21, 13 ને 9 આપણે સોરી 13 ને 8 ગોઠવવાના છે, તો 13 5 અને 3, 13 ને 8 થઈ ગયા. તો તમારે બીજી જોડી બનાવવી હોય તમે આય બનાવી શકો, 13 5 અને 8, બરાબર. તમારે જે જોડી તમારી રીતે બનાવવી હોય એ ત્રણ આંકડાની જોડી અહીંયા મૂકવાની થાય, બરાબર. આનો સરવાળો પણ 21, આનો સરવાળો. એવું તો કીધું નથી ને કે એક સંખ્યા બે વાર ન લઈ શકાય, લઈ શકાય, બે અવિભાજ્ય છે આપણે મૂકી શકીએ, જે તમારે બનાવ્યું એ ચાલે. 31, ચાલો 31 ની સૌથી નજીક, તો કે 29. 29 છે એ અવિભાજ્ય છે, 29 ને 2 31, પણ એ તો બે જ સંખ્યા થઈ, આપણે 3 બનાવી છે. તો હજી 29 થી આગળ આવો તો 25 24 23, એક 23 લઈ શકાય, 23, અને 23 માં આપણે કેટલા ઉમેરી, તો કે 24 25 26 27 28 29 30 ને 31, તો કેટલા થઈ ગયા 8. તો 8 નો મેળ તો છે, 5 ને 3 8 થાય જ છે, તો આગળ ઉમેર દેવાના 23. 23 વત્તા 5 વત્તા 3 એટલે કે 5 3 ને 3 6 6 ને 5 11 નો 1 વધી 1 2 ને 1 3 થઈ ગયા. બીજી તમારે જે મગજમાં આવે એ 31 થવા જોઈએ. 53, 53 ને આપણે 3 એકી અવિભાજ્ય સંખ્યા ગોઠવી છે, તો ચલો એની નજીક, તો કે 41 જોઈએ, એની વધારે નજીક છે 41 41, માં પછી આપણે 11 ઉમેરીએ, બરાબર. 41 ને 42 43 44 45 46 47 48 49 50 51 52 53 એટલે 12 ઉમેરવાના છે. તો જો આપણે 41 લઈએ તો 12 નો મેળ આપણે કરવો પડે, અને 12 નો મેળ કોઈ બે સંખ્યા અવિભાજ્યમાં આવશે નહીં, કારણ કે 5 ને 3 8 થઈ જાય. તો અહીંયા તમારે એનાથી આગળ 41 પછી કઈ છે, તો કે 43 છે, બરાબર. તો 43 સારે ગોઠવણી કરીએ આપણે, તો 43 પછી 44 45 46 47 48 49 50 51 52 53, તો 10. કોઈ પણ બે સંખ્યા એવી વિચારો કે જેનો સરવાળો અવિભાજ્ય હોય ને 10 થતો હોય, તો એ પણ થતો નથી. તો 43 પછી 44 નો આલે, 45 નો આલે, 46 નો આલે, 47 47 ચાલે, 47 પછી 48 49 50 51 52 53 થયો. તો 47 વત્તા 3 એટલે 50 ને વત્તા 3 એટલે 53. તમે તમારી રીતે બીજી પણ કોઈ સંખ્યા વિચારી શકો છો, બરાબર. પછી 61. હવે 61 આપણને ખબર, જો 41 41 ને 20 61 થયા, તો 41 ને 20 નો મેળ થઈ જાય એમ છે. જો 41 વત્તા 17 ને 3 20 17 ને 3 20 થઈ ગયા 61. તો આવી રીતે તમને જે મગજમાં સંખ્યા લાગે, જે ઈઝી લાગે, ખાસ જોવાનું કે આનાથી નજીક એકાદી રાખો ને તો ઝડપથી તમારું કામ થઈ જાય, બરાબર. પછી અહીંયા 20 કરતા નાની 5 અવિભાજ્ય સંખ્યાની 5 જોડી લખો, જેનો સરવાળો 5 વડે ભાગી શકાવો જોઈએ. હવે 5 વડે કેને ભાગી શકાય, જે 5ના ઘડિયામાં આવતો એને 5 વડે ભાગી શકાય. તો કોઈ પણ આપણે બે જોડી એવી લખ 5 જોડી લખવાની કે જેનો સરવાળો 5 થવો જોઈએ, બરાબર. 20 કરતા પાછી કેવી હોવી જોઈએ, નાની. તો પહેલી જ સંખ્યા આપણે લખી 2 વત્તા 3 કેટલા થયા, તો કે 5. તો 5 ને 5 વડે ભાગી શકાય, 5 એકા 5. પછી બીજી લખી આપણે 13 ને 7 20. જો 13 વત્તા 7 એટલે 20. તો 20 ને 5 વડે ભાગી શકાય, 5 4 20. પછી હજી 3 જોડી બનાવવાની છે, તો આપણે લખીએ 5 ને 5 10 5 વત્તા 5 એટલે 10. તો 10 ને ભાગી શકાય, 5 2 10, બરાબર. પછી 15 નો મેળ કરીએ આપણે,
तो 11 ने 4 15 થાય 13, 13 ને 2 15 થાય, 13 ને 2 15, તો 15 ને આપણે ભાગી શકીએ બરાબર. હવે 11 અને 19, જો 11 અને 19 30 થઈ ગયા છે, 11 અને 19 કેટલા થશે 30, તો 30 ને 5 વડે ભાગીએ કઈ, હા 6 5 ને 30, અને 2 20 થી નાના છે, નાના છે જ બરાબર. તો આવી રીતે તમારે કોઈ પણ પાંચ જોડી તમે બનાવી શકો, તમને બીજી કોઈ મગજમાં આવે તો એ પણ તમે બનાવી શકો છો. તો અહીંયા આપણું સ્વાધ્યાય 3.2 પૂરું થાય છે. જો આમાં કાંઈ ન સમજાણું હોય, કંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરી શકો છો. આભાર, જય હિન્દ.